if they can do. Again, if they can do. એ લોકો કરી શકે છે તો આપણે પણ કરી શકીએ. વાત બરોબર છે ને? વાત બરોબર છે ને? પરફેક્ટ છે. એની જ માટે એક માસ્ટર કી તમને આજે અહીંયા આપવાની છે. બધા પાસે નાની મોટી સવલતો તો ઓછી વધતી હશે. તમારે ધંધો કરવો પણ હોય તો તમારી પાસે 25-50 લાખ કરોડ રૂપિયા ન પણ હોય, ન પણ થાય. તમારે ધંધો કરવો હોય ને કદાચ કોઈ પાર્ટનર મળે કે ન પણ મળે, હા, તમારી મહેનતની તૈયારી છે, નીતિમત્તાથી પ્રામાણિકતાથી આગળ વધવું છે, એક વિચાર છે. તો હવે જે પરિબળ જોશે તમારે, જેના લીધે ઓછી સવલતો અને ઓછા સહકારથી પણ તમે આગળ વધી શકશો, એક જ મોટું પરિબળ છે. ઇટ ઇઝ ધી માસ્ટર કી, અને એ છે એટીટ્યુડ, એટલે કે અભિગમ. ફરી વખત અભિગમની વ્યાખ્યા સમજાવતો હું તમને સ્પષ્ટ કરું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, એની હેપનિંગ ઓફ યોર લાઈફ, એમાં તમારો દ્રષ્ટિકોણ શું રહે છે એ તમારો અભિગમ છે. એ દ્રષ્ટિકોણ એ તમારો અભિગમ છે. કોઈ પરિસ્થિતિ કે કોઈ સંજોગ આપણને નબળા નથી પાડી શકતા, આપણા વિચારો પાડે છે. કારણ કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ એ પરિસ્થિતિને હાથમાં આપી દીધું. રોજ સવારે ઉઠીને આપણી જાતને ભગવાનને પ્રાર્થના કર્યા પછી એટલું જ કહેવાનું છે કે હું કરી શકું, મારાથી થાય, મારે હિંમત રાખવાની છે, મારે સવડા અભિગમો રાખવાના છે, મારે પ્રયત્નશીલ રહેવાનું છે, મારે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરવાનો છે. આટલી ભાવનાઓ અને વિચારો સાથે તમે સવારની શરૂઆત કરો, ઇન સમ ઓર ધી અધર વે સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. સિદ્ધિ આવી જ જાય તમારી પાસે.